સ્વાગત છે. આજે આપણે ગુજરાતીનું એક સરસ મજાનું કાવ્ય ભણ્યું જે આપણી માં વિશે છે, કે આપણે બધાનું ઋણ ચૂકતે કરી શકીએ પણ આપણું માનું ઋણ કોઈ દિવસ ક્યારેય આપણે ચૂકે કરી શકતા નથી. કે કહેવત છે કે આપણા ચામડાના ચપ્પલ પહેરાવીએ ને આપણી માને, કોઈ આપણે એનું ઋણ પૂરું કરી શકતા નથી. આજે આપણે એવું સરસ મજાનું માં વિશેનું કાવ્ય ભણવાનું છે કે માં હું તને ઓળખું છું. શું કહે છે? કે તને ઓળખું છું માં. કે માં વિશેનું કાવ્ય, માં ઘણી રીતે આપણને દુઃખી હોય, આવું હોય તો આપણને ખબર પડવા દેતી નથી, પોતે દુઃખ સહન કરી લે છે, આપણને એની અસર પણ થવા નથી દેતી. આપણે ભોજનનું ઘટું હોય કે એવી પરિસ્થિતિ હોય તો એને પોતે ભૂખી રહે અને આપણને એ જમાડે છે. એક ગીત પણ આપણે બધાએ સાંભળેલું હશે કે ભૂલો ભલે બીજું બધું, માં બાપને ભૂલશો નહીં. એમાં આપણે જોઈએ, આખું ગીત જોઈએ તો એમાં એવું આવે છે કે પોતે ભીનામાં સૂઈ અને આપણને કોરામાં સુડાવે છે, તો એ કોણ? તો કે આપણી માં. આપણે માનું ક્યારેય ઋણ આપણે ચૂકવી શકતા નથી. તો આપણે એવું સરસ મજાનું માં વિશેનું કાવ્ય ભણીશું, તને ઓળખું છું માં. એના લેખક છે મનોહર ત્રિવેદી. તને ઓળખું છું માના લેખક છે મનોહર ત્રિવેદી. મનોહર ત્રિવેદીએ એવું સરસ મજાનું કાવ્યની રજૂ કર્યું છે કે આપણને એ કાવ્ય સમજીએ, આપણે સાંભળીએ તો આપણા રોમે રોમ ઊભા થઈ જાય, આપણે રૂવાડે રૂવાડા ઊભા થઈ જાય. એવું સરસ મજાનું કાવ્ય છે કે માં આપણા માટે એટલું કરે છે છતાં આપણને કોઈ ખબર પડવા દેતી નથી. કવસ લેખકના જન્મ છે 4/4/1944. મનોહર ત્રિવેદીનો જન્મ છે 4/4/1944. તો આ મનોહર ત્રિવેદીનું મૂળ વતન છે ભાવનગર જિલ્લાનું સુરનિવાસ ગામ. મનોહર ત્રિવેદી મૂળ ભાવનગર જિલ્લાના સુરનિવાસ ગામના છે. તેઓ ધસા જંકશનની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી અને નિવૃત્ત થયા છે. કે લેખક પોતે એક શિક્ષક હતા, શિક્ષકમાંથી નિવૃત્તિ થઈ અને પછી પોતે પોતાને મનગમતો વિષય ગુજરાતી વિષયને ઉતાણ અભ્યાસ કરી અને એના વિશેને કાવ્ય લખેલા છે. એણે ઘણા બધા લખેલા છે કે મોસુજણું એટલે કે સવારનું જ્યારે અંધારું દૂર થાય, નંજવાળું થાય ને એકબીજાના મોઢા દેખાય એને કહેવાય મોસુજણું. છૂટી મૂકી બીજ અને મિતવા એમના કાવ્ય સંગ્રહો છે. આ એના મોટા કાવ્ય સંગ્રહો છે. એમાંથી આપણને થોડો અંશ લઈ અને અહીં આપેલો છે. બાળ સાહિત્યમાં પણ એમને નોંધપાત્ર પ્રદાન છે. એટલે કે બાળકોને ગમે એવી વાર્તાઓ, એવા ગીત, એવા બાળ ગીત, એવા એને સરસ મજાના પણ એમાં પણ એને પોતાનું પ્રદાન એટલે કે પોતે લખેલા છે. ગજવામાં ગામ અને નાતો એમના વાર્તા સંગ્રહ છે. પોતે વાર્તા પણ લખેલી છે, નવલકથાઓ પણ લખેલી છે. આ સર્જકના કેટલાક પુસ્તકો પારિતોષિક પણ થયા છે કે એ ઘણે એને પુસ્તકો લખ્યા છે, એમાં એને ઇનામ પણ મળ્યું છે. તો એણે અહીં આપેલું છે સરસ મજાનું કાવ્ય કે તને ઓળખું છું માં. એમાં શું કહેવા માંગે છે આપણે એનો થોડો ટૂંકમાં પહેલા ચાર સમજીએ, પછી આપણે કાવ્ય વાંચીશું અને પછી કાવ્ય શબ્દ સમજીશું. તો તને ઓળખું છું માં એક ઉર્મી ગીત છે. કાવ્યના પણ પ્રકાર હોય તો અહીં જે કાવ્ય આપેલું છે એ કાવ્ય કેવું છે? તો કે ઉર્મી ગીત છે. કેવું છે? કાવ્યનો પ્રકાર કેવો છે? તો કે ઉર્મી ગીત. કાવ્યનો પ્રકાર ઉર્મી ગીત છે. અહીં આગવી શૈલીમાં માતૃ મહિમા ગાયો છે, એટલે કે અહીં કાવ્ય સ્વરૂપે માતાનો મહિમા ગાયો છે. ગીતનો નાયક અહીં વિનમ્ર ભાવે માતૃ ઋણને સ્વીકારે છે. ગીતનો નાયક એટલે કે લેખક વિનમ્ર ભાવે એટલે કે પોતાના સ્વભાવે માતૃ ઋણ સ્વીકારે છે કે માતાના ઋણમાંથી ક્યારેય છૂટી શકીએ નહીં. જીવનમાં મુશ્કેલીઓ આવે, પીડા સહન કરવાની આવે, કોઈ સજન ધિક્કારે, ઉપેક્ષા કરે એવા સંજોગોમાં માતાની મમતા સંતોષે અને પોતાના પગ પર ઊભા રહેવાનું બળ પૂરું પાડે છે. એટલે કે આપણને આપણા જીવનમાં આપણે જન્મ લઈએ ત્યારથી આપણે જ્યાં લગી મોટા થઈએ, આપણી માં જ્યાં લગી જીવિત હોય ત્યાં સુધી આપણને કોઈ ઓલું નથી થતું. આપણને કોઈ ધિકારે, આપણને સમાજમાંથી કાઢી મૂકે, આપણને કોઈ તુચ્છ ગણે, આપણને કોઈ ગણે નહીં, તો આપણને આપણી માં ટેકો આપે, આશ્વાસન આપે કે બેટા આમ ને આજ સારું થઈ જશે, કાલ સારું થઈ જશે, એમ કરીને આપણને તાકાત આપે, હિંમત આપે આગળ વધવાની. કે પોતે પોતાના આપણે પગ ઉપર ઊભા થઈ આપણે કોઈ ઉપર નિર્ભર ના રહીએ, કોઈ ઉપર આધાર ના રાખીએ એવું આપણને આપણી માતા શીખવે છે. માતાનું દુખણા ઓરણા આવું અમૃત ભર્યું છે,
ચટકા ફૂટે ને પીડા પર ભરમાથું થઈ જાય કે નાનું બાળક હોય અને પડે કે ઠેસ વાગે તો શું કે ખમ્મા મારા જાયાને, શું કે એટલે કે ખમ્મા મારા વીરને, મારો જે દીકરો છે એ કે તને કંઈ નથી, ખમ્મા 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 એટલે કે તારું આયુષ્ય વધે. એટલે કે આપણે એ કે એવો શબ્દ બોલે ને આપણી ઉપર હાથ ફેરવે પ્રેમથી, આપણે જે કંઈ પીડા હોય, આપણે જે કંઈ દુઃખ હોય એ પલભરમાં એટલે કે ઘડીક વારમાં દૂર થઈ જાય છે. ગીતના અંતમાં નાયક બોલી ઉઠે છે, સ્મરણ સ્મરણ તીર્થ તારી એમ કરું પરિક્રમા, કે હું તીર્થ ગમે એટલા કરું એના કરતા એ કે હું ભગવાન તારું નામ લઈ લઈ ને તને પરિક્રમા કરું ને એ જ મારું સાચું તીર્થ છે. આપણે પણ જાણીએ છીએ કે ગણપતિ બાપા ને કાર્તિકે બંને ઝઘડતા હતા કે ઓલો કે હું બળવાન, ઓલો કે હું બળવાન. તો એની માતા આવે છે, પાર્વતી માં આવે છે અને કહે છે કેમ બંને ભાઈઓ બાજો છો, તો બંને કહે છે માં હું બળવાન ને બા માં હું બળવાન. તેની માં બંનેને પરીક્ષા કરે છે કે ચાલો જે કે અષ્ટક તીરથ એટલે કે બધા તીરથની જાત્રા કરીને જે પહેલો આવે એ કે એ બળવાન કેવા છે એ કે. તો ગણપતિ બાપા તો ઉત્કૃષ્ટ ખાનદારા એ તો બિચારા એટલું હાલી ન હોગે, અને કાર્તિક એ પાસે તો એનું પક્ષી હતું મોર એટલે તો ઉડીને ફટાફટ જઈ શકે, અને એની માએ કીધું એટલે કાર્તિકે તો ટુકડા મોર ઉપર સવાર છે ને, પણ ગણપતિ બાપાનું તો વાહન એ ઉંદર એની ઉપરથી બેસીને કેમ જાય એટલે વિચાર કરે છે તો હવે શું કરું. પછી એને યુક્તિ યાદ આવે છે, પોતાના માતા પિતાને બેસાડે છે અને એની પરિક્રમા કરે છે તો એ અડસઠ તીરથથી પણ ઉત્તમ છે કે આપણે જાત્રા કરીએ એનાથી પણ વધુ ઉત્તમ હોય તો આપણે માતા પિતાની સેવા કરીએ, આપણે માતા પિતાને આદર આપીએ, એને આપણે ભગવાન તરીકે પૂજીએ, એ જ આપણા સૌથી શ્રેષ્ઠ ભગવાન આપણા છે. એટલે જે ગણપતિ બાપાએ કરેલું એવું અહીં કીધું છે કે તીરથ તીરથ કરું પરિક્રમા નામ સ્મરણતા સારું. માતાના સ્મરણ દ્વારા તેમની પાવન પરિક્રમા કરવાથી આ ગીત વારંવાર માણવાનું ગમે એવું છે કે માતાની પરિક્રમા કરીએ અને આ ગીત ગાયા રાખીએ તો આ ગીત વારે વારે આપણને ગાવાનું અને એમાં જે શબ્દો આપેલા છે ને એ શબ્દોને અર્થ સમજી અને જીવનમાં ઉતારવાનું બહુ ગમે છે. અહીં આ એનો ટૂંક સાર સમજો. હવે આપણે એને કાવ્યને આખું સમજીશું. પહેલાં આપણે શબ્દ સ વાંચીએ પછી સમજીશું. તને ઓળખું છું માં, સરી અચાનક હોઠેથી બસ એક વેળ તે ખમ્મા, ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ, ઘરને ખૂણે એકલવાયુ વરસે છે ચોમાસુ, મળે લહેર કી લોં ભલે હું લૂ ઝૂરતા માર્ગમાં, તરણા પેઠે ચાવે કે હડસે લે કોઈ ફેંકે, પગ પર ઊભો થાવ ફરી તારી મમતાના ટેકે, દસે ટેરવા અડે ને પીડા છૂ છૂ થતી પલભરમાં, ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે, કોઈ અભાગી હોય જે માને આમ સદા ન પામે, સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરિક્રમા તને ઓળખું છું માં. હવે આપણે એને સમજીએ કે તને ઓળખું છું માં, લેખક પોતે કહે છે કે માં હું તને ઓળખું છું. એ કે સરે અચાનક ઓઠેથી બસ એક વેણ તે ખમા, સરે એટલે કે નીકળે, સરે એટલે કે નીકળે, સરેનો અર્થ શું થશે તો કે નીકળે. શું તો કે શબ્દ, કે તારા મોઢામાંથી એવો શબ્દ નીકળે, કેવો શબ્દ તો કે ખમ્મા, ખમ્મા એટલે દુઃખ ન થાઓ એવો ઉદ્ગાર, કે તને કોઈ દુઃખ ન થાય, આપણને કોઈ પીડા થઈ હોય, આપણે ઠેસ પહોંચ્યા હોય કે આપણે કે પડી ગયા હોય તો એવો મારા મોઢેથી શબ્દ નીકળે કે ખમ્મા. એટલે એ કહે છે કે તારા સરે એટલે કે નીકળે, અચાનક એટલે કે અચાનક, હોઠેથી એટલે કે મોઢામાંથી બસ એક વેણ, વેણ એટલે કે શબ્દ, કયો શબ્દ તો કે ખમ્મા, કે માં હું તને ઓળખું છું, તારા મોઢામાંથી એક શબ્દ નીકળે કે ખમ્મા, ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ, તું એ કે મને કે ખાલી એક શબ્દ કહી દે ને ખમ્મા એ કે તો મારી આંખમાં આવી કે આંસુ આવી ગયા હોય ને પણ તો એ આંસુ બહાર ન નીકળે, પાછા અંદર ને અંદર સમાઈ જાય છે એ કે, એટલો એ કે તારા ખમ્મામાં અમને આશીર્વાદ મળે છે, એટલું અમને સંતોષ મળે છે. ઘરને ખૂણે એકલવાયુ વરસે ચોમાસું, મળે લહેર કી હું ભલે હું લૂ ઝૂરતા માર્ગમાં, કે હું ઘરમાં એકલો હોઉં ને તો એ કે મને એ કે એકલવાયુ લાગે છે ને હું રેડા રાખું છું. એ કે એકલવાયુ એટલે એકલું, વરસે છે ચોમાસું એટલે કે આંખમાંથી આંસુડા વહેવા લાગે છે, હું એ કે એકલો ઘરમાં હોઉં છું, તું નથી હોતી ને તારી મને યાદ આવે છે અને હું ખૂણામાં બેસી અને એકલો એકલો રહ્યા રાખું છું. મળે લહેરથી હું ભલે હું લૂર ઝૂરતા માર્ગમાં,
ઈ કે જોઈ કે તારી એક લહેરખી મળે ને, ઈ કે હું લૂઝ ઉડતા પવનમાં હો અને તારી એક લહેરખી મળે ને, પેઠે તરણા પેઠે ચાવે કે અડસે લે કોઈ, ઈ કે જો તારી એક ઈ કે લહેરખી મને મળે તાને, મને કે કે દૂરથી એમ થઈ જાય કે મારી માં અહીં આજુબાજુમાં છે, મને એવો એવું સંદેશો મળી જાય ને, ઈ કે તો ઈ કે મને ગમે એવો લૂઝ ઉડતો હોય ને તો મને ઠંડો પવન લાગે, શીતળ પવન લાગે છે, ઈ કે માં મને તારું એટલું ઈ કે ઋણ છે, ઈ કે હું તને ઓળખું છું, ઈ કે તરણા પેઠે ચાવે અડસે લે કોઈ ફેંકે, તરણા પેઠે ચાવે એટલે કે કોઈ કે ખરાબ પાંદડું પડી ગયું હોય, જે સૂકા પાંદડા પડ્યા હોય એને આપણે શું કરીએ કે વારી ઢગલો કરી કચરા નાખીએ અથવા તો સળગાવી દઈએ, એટલે એમ કહે છે કે કોઈ મને તરણા પેઠે ચાવે અથવા તો હડસે લે, કે કોઈ મને હડસેલી મૂકે કે ભાઈ તું આવો છો, તું આવો છો, તું અહીંયા નહીં હાલ, તું જવા દે, તને કંઈ નથી આવડતું, એવી રીતે મને કોઈ હડસે લે, કોઈ ફેંકે કે મને કોઈ કચરાના કાગળની જેમ લૂચો વાળીને ફેંકી દે, કે પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે, મને કે કોઈ એવું કરે ને તો એ કે હું તારા મમતાના તારા આશીર્વાદના ટેકે તારા એ કે મને સહારાના ટેકે હું ફરી પાછો મારા પગ પર ઊભો થઈ જાઉં છું. જે આખું ઉપરનું કાવ્ય કીધું એ માનું જ કીધું છે કે જો મને કોઈ હડસે લે, કોઈ મને ફેંકી દે, કોઈ મને ધિક્કારે, પણ એ કે હું તારા મમતાના ટેકે ઊભો થઈ જાઉં છું, અને કે જો હું ક્યાંય ગરમ ધકધકતા પવનમાં હોઉં, ઉનાળાની બપોર હોય, લૂઝ હરતી હોય, પણ તારો એક સંદેશ મળી જાય, તારો એક મને પડછાયો મળી જાય ને તો મને ઠંડક પસરી જાય છે. પછી આગળ શું કીધું કે તું ઘરે ના હો તો એ કે મને એ કે ખૂણામાં બેઠો બેઠો હું એકલો એકલો રોયા રાખું છું, જાણે કે ચોમાસું હોય એવી રીતે રડું છું, એ કે અને તારો એક ખમ્મા શબ્દ મને મળી જાય ને તો મારા આંખમાં જે આંસુ રહેલો હોય છે ને દુઃખના, એ પડતા નથી, પાછા આંખમાં સમાઈ જાય છે, એ કે એટલું બધું માં વિશે જ કીધું છે. એને પછી શું કીધું, પગ પર ઊભો થામ ફરી તારી મમતાના ટેકે, કે કોઈ મને અડસે લે, ધિક્કારે, મને તું જ ગણી દે, તું ક્યાંય હાલે એમ ન હો, પણ જો તારો મમતા હોય, તારો ટેકો હોય, માં તારો સાથ હોય ને તો હું ફરી પાછો મારા પગ ઉપર ઊભો થઈ જાઉં છું. દસે તેડવા અડેને પીડા થયો છું થતી પલભરમાં, કે તારા એ કે દસ આંગળા મને અડે ને, આપણે આપણી માં ભાલ કરતી હોય તો આપણને હાથ ફેરવે, માથામાં વાહામાં હાથ ફેરવે, આપણને ખમ્મા ખમ્મા કહે કે આપણે ક્યાંય સારો નંબર લેવો હોય તો આપણને શાબાશી આપે, એટલે આ એમ કહે છે કે મને જો કોઈ દુઃખ હોય ને તો તારા એ કે મને દસે તેરવા અડી જાય ને, ખાલી કે સ્પર્શ થઈ જાય, સ્પર્શ થવો એટલે કે અડવું, મને જો એ કે અડી જાય ને તો મારી કે જે દુઃખ હોય, જે પીડા હોય, ગમે એટલું દુઃખ હોય, ગમે એટલી પીડા હોય, એ કે પલભરમાં એટલે કે સેકન્ડ વારમાં, મિનિટ વારમાં એ મારી છૂ થઈ જાય છે, મટી જાય છે મને, એ કે ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે, એ કે હું ઘરેથી બહાર જાઉં કદાચ ગમે એટલો માઇલો દૂર વયો જાઉં ને, એ કે માં પણ તું એ કે હંમેશા મારી આંખની સામે જ હોય છે, એ કે મારે તને યાદ પણ નથી કરવી પડતી, તું હંમેશા મારી સાથે જ રહે છે, મારી આંખની સામે જ રહે છે, તારા વિચાર, તારું જ્ઞાન, તારા સારા એવા વિચાર જે મને તે આપેલા છે, સંસ્કાર જે આપેલા છે, એ હંમેશા મને મારી સાથે જ રહે છે, એ કે કોણ અભાગી હોય જે માં આમ સદા નો પાણે પામે, કે કોઈ કોઈ એવો માણસ અભાગી હોય કે જેને એ કે માની મમતા ના મળી હોય, પોતાના જીવનમાં માનો ટેકો ના મળ્યો હોય, માં શું છે એ એને ખબર ના પડી હોય, એ કે એવું તો એ કે જે કોઈ હોય ને કે અભાગી કહેવાય, એ કે અભાગી એટલે કે એને નસીબ જ સારા ના કહેવાય, કે ને આપણે ખરાબ નસીબ વાળું, ફૂટેલા નસીબ વાળું, એટલે કે જેવું ફૂટેલા નસીબ વાળું, ખરાબ નસીબ વાળું એ કે હોય કે જેને માં ના મળી હોય, માં કેવી છે, માનો અનુભવ શું છે, માનો અહેસાસ શું છે, એ કોઈ ખબર જ ના પડે કે એ વ્યક્તિ કે અભાગી કહેવાય. સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરિક્રમા, સ્મરણ સ્મરણ એટલે કે તને યાદ કરતા કરતા, તીરથ એટલે કે જા ધામ, પરિક્રમાના જે ભગવાનના ધામ હોય એ તીરથ, તારી એમ કરું પરિક્રમા, કે હું તારી જ પરિક્રમા કરું, એ કે તને જ તીરથ માની, તારું જ નામ સ્મરણતા સ્મરણતા, સ્મરણું એટલે કે બોલતા બોલતા, તારી જ પરિક્રમા કરું, એ કે તને ઓળખું છું માં, એ કે હું તને માં ઓળખું છું, તું કેવી છ, તારા એ કે આટલા આટલા ગુણ ગાઉં ને એ પણ ઓછા છે, કે તારા એ કે મમતાના ટેકે હું ઊભો થાઉ છું, તારી આંગળીઓનો સ્પર્શ થઈ જાય છે તો મારે કોઈ પણ દુઃખ હોય, કોઈ પણ પીડા હોય એ પલભરમાં છું થઈ જાય છે, હું ગમે એટલો દૂર જાઉં ને તો મને તારા સંસ્કાર, તારી યાદ, તારા આપેલી શિખામણો હંમેશા મારી આંખની સામે, અને તું પણ
મારી આંખની સામે હંમેશા રહે છે અને મને ગમે એટલું દુઃખ હોય તું એક શબ્દ બોલી દે કે ખમ્મા તો મને કે બધી શાંતિ થઈ જાય છે એ કે એટલે આ સરસ મજાનું કવિએ લખેલું કાવ્ય છે તને ઓળખું છું માં એ અહીં પૂરું થયું.